આજે આપણે જાણીશું ધીરા ભગત વિશે. તેમનો જન્મ 1753 માં થયો હતો, અવસાન 1825 માં. તેમનું પૂરું નામ ધીરા પ્રતાપ બારોટ. જન્મ ઈસવીસન 1753 માં વડોદરા જિલ્લાના ગોઠડા ખાતે થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1825 માં થયું હતું. સમય 19મી સદીમાં તેઓ થઈ ગયા. તેમના ગુરુ હતા વિશ્વનાથ શાસ્ત્રી. તેમનું વખણાતું સાહિત્ય છે કાફી, ધીરા ભગતની કાફીઓ. તેમને બિરુદ મળ્યું છે કાફીના પિતા. એમનો પ્રિય વિષય વેદાંત હતો. તેમના કુટુંબ વિશે, પિતાનું નામ પ્રતાપ બારોટ, માતાનું નામ દેવબા બારોટ, ભાઈ કરશનદાસ અને બાપુજી, પત્ની જતનબા. જીવન જન્મ વિશે એમના, ગામ ગાઠોડમાં ઘરાસ અને આર્થિક રીતે સંપન્ન, કુળધર્મ વૈષ્ણવ, પાછળથી રામાનંદની સંપ્રદાય સ્વીકાર્યો. ગુરુનું નામ જીભાઈ વિશ્વનાથ શાસ્ત્રી. ધીરાને સંસ્કૃત ન આવડતું, આથી શાસ્ત્રીજી પાસે સાંભળીને પદો લખતા. વેદાંત તેમનો પ્રિય વિષય. આત્મજ્ઞાનની કવિતાની બાબતમાં તે બધા કવિઓમાં શિરમોળ છે. તેમના પદો કાફી નામના રાગમાં ગવાતા હોવાથી કાફી તરીકે જાણીતા છે. પોતાની કવિતા રચીને તુંબડા કે વસની નલિકામાં ભરીને નદીમાં પ્રવાહિત કરી દેતા, આથી તેમની રચનાઓ નદી કોઠાના વિસ્તારમાં પ્રસિદ્ધ છે. તેમનું શિષ્ય મંડળ ઘણું મોટું હતું. પ્રમુખ શિષ્ય બાપુ સાહેબ ગાયકવાડ. 25,000 થી 30,000 પદોના ગ્રંથ રણિયજ્ઞની રચના કરી. કેટલીક રચનાઓ હિન્દીમાં પણ કરી છે. તેઓ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં, કે જે આજે સાવલી ગોઠડા એવા બે પાસે આવેલા ગામોથી ઓળખાય છે, ત્યાંના રહેનાર નાતે ભાટ હતા. પોતાની જાતિનું કે ગામનું નામ પણ કવિતામાં તેમણે લખ્યું નથી. એ કવિ વેદાંતના મતને મળતો હોય એવું જણાય છે. તેમાં કાફી રાગમાં એક જ તહેરમાં પદો ઘણા કરેલા સંભળાય છે. તેની ભાષા સહેલી અને શુદ્ધ છે, વળી તેની કવિતામાં મીઠાશ પણ છે. ધીરા ભગતનું મન નાનપણથી જ ભક્તિ તરફ વળ્યું હતું. સાધુ સંન્યાસીઓની સેવા કરવામાં તેમણે જુદા જુદા શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો હતો. તેમના પદો કાફી નામના રાગમાં ગવાતા હોય તે કાફી તરીકે જાણીતા થયા છે. એમણે પદોમાં સંસારની તથા કાયાની નિરર્થકતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેમણે રણયજ્ઞ, અશ્વમેઘ તથા દ્રૌપદી વસ્ત્રહરણ જેવા આખ્યાનોની પણ રચના કરી છે. શાસ્ત્રોના જ્ઞાનના કારણે ધીરા ભગત અખા અને પ્રીતમની જેમ તે જ્ઞાનમાર્ગી કવિ બન્યો હતો. ધીરો ભગત રચેલા પદોના કાગળની ઘડી વાળીને વસની ભૂંગળીમાં મૂકી તેને બંધ કરી મહી નદીમાં વહેતી મૂકી દેતા, જે નદી કોઠાના ગામના લોકો ઉપાડી લેતા, અને આ રીતે તેમના પદો જાણીતા થયા હતા. આ ખૂબ મહત્વની એમની ઘટના છે. 5 કડી અથવા 10 પંક્તિના પદને કાફી કહેવામાં આવે છે. 18મી સદીમાં અખાની જેમ ધીરા ભગતે પણ કુરિવાજો સામે આક્રોશ ઠાલવ્યો છે. એમણે પણ તે સમયની ધાર્મિક અને ક્રિયાકોણની ઠેકડી ઉડાડતા પદો રચ્યા છે. એમના પદો કાફી રાગમાં ગવાતા એટલે તે ધીરા ભગતની કાફીઓ નામે પ્રસિદ્ધ છે. ધીરાએ એની સૌમ્ય શબ્દોવાળી ભજનની પંક્તિઓમાં બહુ સમજવા જેવી વાતો કહી છે. ઉદાહરણો જોઈએ. જીવ નહીં એ રે હરી કરી માને, પૂજે કાષ્ટ પાષાણ, ચેતન પુરુષને પાછળ મૂકે એવી અંધી જગત જણાય. એટલે કે જે જીવતા નર હોય તેમની સેવા નહીં કરવી, અને મરેલા અને પાષાણના ટુકડાઓને આપણે પૂજીએ છીએ. અહીં એમણે માત્ર સાચી હકીકતનું જ બયાન કર્યું છે, જે આજે પણ અસ્તિત્વમાં છે. લાકડાની ને પથ્થરની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે, એને દૂધે નવડાવવામાં આવે છે,
અન્નકૂટના ઢગલાઓ એની સામે મૂકવામાં આવે છે અને બીજી બાજુ ભૂખથી ટળવળતા દવા દારૂને અભાવે મરણ શરણ થતા જીવતા માણસની કોઈ પરવા કરતું નથી. જો આપણે આવા ગરીબો અને અનાથો વિધવાઓની સેવા કરીશું તો ભગવાન આપોઆપ જ રાજી થશે, એના આગળ ભોગ મૂકવાથી તે રાજી થતો નથી. તેમની કૃતિઓમાં છે કાફીઓમાં જ્ઞાનકક્કો, પ્રશ્નોત્તર માર્ગ સ્વરૂપ, આખ્યાનમાં છે રણયજ્ઞ, અશ્વમેઘ અને દ્રૌપદી વસ્ત્રહરણ. આ તેમના ત્રણ આખ્યાનો છે. ધીરા ભગતની અન્ય રચનાઓમાં છે આત્મબોધ, યોગ માર્ગ, ગુરુધર્મ, શિષ્યધર્મ, ગરબીઓ, ઢાળ, કુંડળિયા, જ્ઞાન બત્રીસી, અવળવાણી, ગુરુ પ્રશંસા, શિષ્યધર્મ, ધર્મ વિચાર, માયાનો મહિમા, ઈશ્વર સ્તુતિનું સ્વરૂપ, સુરતીબાઈનો વિવાહ, મતવાદી. તેમની જાણીતી પંક્તિઓ છે તણા ઓઠે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં, દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાખંડ પૂજે, ખબરદાર મન સુબાજી ખોડાની ધારે ચાલવું છે, જેને રામ રાખે તેને કોણ ચાખે, થાણદાર થાણ થનાર રે. ધીરા ભગતના પદ કયા નામે ઓળખાય છે? કાફી. કોણ રચના કાફી તરીકે, કોની રચના કાફી તરીકે ઓળખાય છે? ધીરા ભગતની. કઈ સંસ્થા દ્વારા રણજીતરાવ સુવર્ણચંદ્રક અપાય છે? ગુજરાત સાહિત્ય સભા દ્વારા. સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે? ઇટાલીમાં. કેમ પૂજા કરું કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે? પદ. પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ. જો આપને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરવા, સબસ્ક્રાઈબ કરવા અને શેર કરવા વિનંતી છે, અને જો આપનું કોઈ સલાહ સૂચન હોય તો નીચે કોમેન્ટમાં લખવા વિનંતી છે, જેથી મને ખબર પડે અને હું એમાં ઇમ્પ્રુવમેન્ટ સુધાર લાવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.